नमस्ते विद्यार्थी मित्रों, बंसीधर विद्यालय एंड चाणक एजुकेशन जामनगर नी यूट्यूब चैनल में आप बधानु स्वागत छे। हूँ रमेश बावरवा, आप बधानु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 9 विषय गणित में प्रकरण 5 युक्लिडनी भूमिति नो परिचय पार्ट 2 भाग 2 में अभ्यास करीशू। विद्यार्थी मित्रों, भाग 1 में आपणे युक्लिडनी भूमिति नो परिचय एनु छे आपणे इंट्रोडक्शन मेळवेलू हतुं। આજે આપણે એનાથી આગળ અભ્યાસ યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓએ જેમાં તે રહેતા હતા તેવા વિશ્વના એક અમૂર્ત મોડલ એટલે કે પ્રતિમાન તરીકે ભૂમિતિને કલ્પી આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ, સપાટી વગેરેની ધારણાઓ સ્થાપિત કરવામાં આવી। શું કહે છે કે યુક્લિડના સમયમાં ગ્રીસના ગણિતશાસ્ત્રીઓ જે જગ્યાએ રહેતા હતા તેમાં વિશ્વના એક અમૂર્ત મોડલ તરીકે એને ભૂમિતિની કલ્પના કરી અને આસપાસની વસ્તુઓના અવલોકન પરથી બિંદુ, રેખા, સમતલ, સપાટી વગેરે જેવી ધારણાઓ છે એ કરવામાં આવી। અવકાશ અને તેની આસપાસના ઘન પદાર્થના અભ્યાસ પરથી ઘન પદાર્થની અમૂર્ત ભૂમિતિની સંકલ્પના વિકસિત કરવામાં આવી। એક ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે તથા તેને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે। શું કહે છે કે કોઈ એક ઘન પદાર્થ હોય છે તો એ ઘન પદાર્થને આકાર પણ હોય છે, એનું માપ હોય છે, એનું સ્થાન પણ હોય છે અને આ જે ઘન પદાર્થ છે એને એક સ્થાન પરથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે। તેની સીમાઓને પૃષ્ઠ કહે છે, તેની જે સીમા હોય છે એને શું કહેવાય છે, પૃષ્ઠ। પૃષ્ઠ એટલે કે સપાટી। તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી। પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખા હોય છે। પૃષ્ઠની જે સીમાઓ હોય છે, આપણે અહીંયા આગળ કીધું કે તેની સીમાઓને પૃષ્ઠ કહે છે, એટલે કે જે પૃષ્ઠની જે સીમાઓ હોય છે એ કેવી હોય છે, વક્ર અથવા સીધી રેખાઓ હોય છે। આ રેખાઓને અંત્ય બિંદુઓ હોય છે। ઘન પદાર્થથી બિંદુઓ સુધી ત્રણ ચરણનો વિચાર કરો, એટલે કે ઘન પદાર્થથી બિંદુ સુધી જોવા માટે એને કીધું છે કે ત્રણ ચરણનો વિચાર કરો। પ્રત્યેક ચરણમાં આપણે એક વિસ્તરણથી વંચિત છીએ જેને આપણે પરિમાણ પણ કહીએ છીએ। આ માટે એવું કહેવાય છે કે ઘન પદાર્થને ત્રણ પરિમાણ, પૃષ્ઠ સપાટીને બે પરિમાણ અને રેખાને એક પરિમાણ હોય છે અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી। ઘન પદાર્થથી આપણે બિંદુ સુધી જોઈએ તો કે ઘન પદાર્થથી બિંદુ સુધીમાં ઘન, પછી આવે સમતલ એટલે કે સપાટી, પછી રેખાઓ આવે અને બિંદુ આવે। પછી એમાં કહે છે કે આ દરેકને છે કોઈ માપ હોય છે, શું હોય છે, પરિમાણ એટલે કે માપ। હવે આ માપ કેવા હોય છે તો કે ઘન પદાર્થને એને ત્રણ પરિમાણ હોય છે, પૃષ્ઠ સપાટીને બે પરિમાણ, રેખાને એક પરિમાણ અને બિંદુને કોઈ પરિમાણ હોતું નથી। આ જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજાવેલી છે, તો કોઈ આ ઘન પદાર્થ છે તો ઘન પદાર્થની આકૃતિમાં પરિમાણ કેટલા છે, ત્રણ, આ એક, આ બે અને ત્રણ। સપાટીમાં પરિમાણ કેટલા છે, બે, તો આ એક પરિમાણ અને આ બીજું પરિમાણ। રેખામાં એક જ, આ એક જ પરિમાણ જોવા મળે છે, બિંદુને કોઈ પરિમાણ નથી એટલે શૂન્ય છે। યુક્લિડે આ વિધાનોને સંક્ષિપ્ત રીતે વ્યાખ્યાઓના રૂપમાં રજૂ કર્યા। તેમણે પોતાના આ સ્પષ્ટીકરણોની શરૂઆત એલિમેન્ટના પુસ્તક 1માં, આપણે અગાઉ જે યુક્લિડનું જે પુસ્તક હતો કે જે 13 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું હતું, તો એના વિશેનું કહે છે તો કે પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપીને કરી છે। આમાંની કેટલીક વ્યાખ્યાઓ નીચે આપવા મુજબ આપવામાં આવી છે, જોઈએ હવે। તો પહેલી વ્યાખ્યાને આપેલી હતી કે બિંદુને કોઈ ભાગ નથી। આપણે આકૃતિ જોઈ છે કે બિંદુને કોઈ ભાગ નથી, સામાન્ય એટલે બિંદુ એટલે આપણે ટપકાના અર્થમાં લઈએ છીએ। બીજી વ્યાખ્યાને આપેલી હતી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે। રેખાને આપણે જોઈએ છીએ આકૃતિમાં તો કોઈ પહોળાઈ જોવા મળતી નથી, માત્ર શું છે, એની લંબાઈ જ જોવા મળે છે, એટલે કીધું રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે। રેખાના અંતમાં બિંદુઓ હોય છે, શું હોય છે, રેખા હોય છે તો એના અંતમાં બિંદુઓ હોય છે, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે, જે પોતાના પર બિંદુઓની સાથે
સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે। પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે। પૃષ્ઠ એટલે કે સપાટી, એને માત્ર બે જ પરિમાણો છે। આપણે જોઈ ગયા તો એ બે પરિમાણ કયા, તો એક તો એક લંબાઈ એની, બરાબર, એક જોઈએ તો એની લંબાઈ આવી શકે અને બીજી એની પહોળાઈ। પૃષ્ઠની ધાર રેખાઓ છે। પૃષ્ઠની આપણે ચારેય ધાર જોઈએ તો એ શું હોય છે, રેખાઓ હોય છે। જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે। યુક્લિડે તેની વ્યાખ્યાઓથી શરૂ થતા તેમના કેટલાક ગુણધર્મને સાબિત કર્યા વગર જ સત્ય વિધાન માનવાની કલ્પના કરી। યુક્લિડેની જે અમુક વ્યાખ્યાઓ શરૂ તેમાંથી કેટલાક બાબતો છે એને સાબિત કર્યા વગર જ એને સ્વીકારી લીધા। તો આવી જે કલ્પનાઓને સ્પષ્ટપણે વૈશ્વિક સત્ય કહે છે, તેમણે તેને બે ભાગમાં વિભાજિત કર્યા હતા યુક્લિડે। આ ભાગ હતો, પહેલો ભાગ સ્વયંસિદ્ધ સત્ય અને બીજો ભાગ એની પૂર્વધારણાઓ। તેમણે પૂર્વધારણા શબ્દનો ઉપયોગ તેવી કલ્પનાઓ માટે કર્યો કે જે વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત હોય। એને પૂર્વધારણા શબ્દનો ઉપયોગ એવી કલ્પનાઓ માટે કર્યો કે જે ભૂમિતિ સાથે સંબંધિત હોય। બીજી તરફ એવી સામાન્ય સંકલ્પનાઓ હતી જેને ઘણીવાર સ્વયંસિદ્ધ સત્યો કહે છે। બીજી તરફ એવી સંકલ્પનાઓ પણ હતી, એવી વ્યાખ્યાઓ પણ હતી કે જેને માની લેવામાં આવેલી હતી, એટલે એને સ્વયંસિદ્ધ સત્યો કહે છે, જેનો હંમેશા ગણિતમાં પ્રયોગ કરાયો અને તેને માત્ર ભૂમિતિ સાથે જ વિશેષ સંબંધ ન હતો। સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓની વધુ જાણકારી માટે પરિશિષ્ટ એક જુઓ, એટલે કે પાઠ્યપુસ્તકમાં આપણે એને પરિશિષ્ટ એક આપેલું છે, જોવાનું હોય છે। યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે આપવામાં આવી છે, આ તેના પોતાના ક્રમમાં નથી। યુક્લિડે નોંધેલ સ્વયંસિદ્ધ સત્યો, યુક્લિડે નોંધેલ સ્વયંસિદ્ધ સત્યો, તો એમાં પહેલું છે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય છે। એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુઓ એકબીજાને સમાન થાય છે। સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે। ત્રીજી સ્વયંસિદ્ધ સત્ય છે, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી એટલે કે શેષફળ સરખી રહે। શું કીધું, ત્રીજું સ્વયંસિદ્ધ સત્ય, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી કે શેષફળ કેવું રહે છે, સરખું રહે છે। ચોથું જોઈએ કે એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી રહે છે। એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ હોય, બરાબર, બે વસ્તુ સરખી હોય તો બંને એકબીજા ઉપર સરખી રીતે આવી જાય છે। આખું તેના ભાગ કરતાં મોટું હોય છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે। સાતમું અને છેલ્લું, એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય છે। એક જ વસ્તુઓના આપણે અડધા કરી નાખીએ તો બંને ભાગ એકબીજાને કેવા બનવાના છે, સમાન થવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે યુક્લિડે નોંધેલ સ્વયંસિદ્ધ સત્યો, તેના ઘન પદાર્થ, સપાટી, રેખા, બિંદુઓ, એના વિશે પરિચય મેળવેલો। નેક્સ્ટ ભાગમાં આપણે આના જે પૂર્વધારણાઓ હતી એના વિશે પરિચય મેળવીશું। થેન્ક યુ વેરી મચ।